किमी ऊंचाई? पृथ्वी सपाटी थी 32 किलोमीटर ऊंचाई है, सुधी में पृथ्वी सपाटी जेम जेम ऊंचे थे तेम तेम हवा पातरी थती जाए। हवे एवं कहे पृथ्वी ने अपने 32 किमी ऊंचाई जाइए, पृथ्वी की सपाटी थी 32 किमी जेटली ऊंचाई जाइए, ये 32 किमी ऊंचाई 99% है ये वातावरण हवा एम 99% समावेश है, बराबर 99% हवा नो समावेश थाय छे। क्या तो कि 32 किमी की ऊंचाई है, जेम जेम तमे ऊंचे जाओ छो एम शुं हवा पातळी थाय छे, अने हवा पातळी थवाना हिसाबे ऑक्सिजन नो लेवल छे घटे छे, अने आपणे जेम ऊपर जईए पर्वतीय विस्तारमां एमां आपणे श्वास लेवामां तो प्रॉब्लम थाय, एटले कि एनो मतलब शुं के वातावरणनी अंदर जेम तमे ऊपर जाओ छो एम हवा छे पातळी थती जाय छे, एटले कि ए वातावरणमां आपणे ऊपर जे पण वायु होय वातावरणनो जे पण तो ए जो एनो स्तर छे ने ए ऊपर पातळी हवा होय छे, बराबर नीचे छे ए भारी वायु अने भारी हवाओ होय छे, जारे ऊपर जईए त्यारे पातळी हवाओ होय छे, एटले ए केना हिसाबे तत्व बने छे गुरुत्वाकर्षण बळना हिसाबे छे। गुरुत्वाकर्षण बळ लागवाना कारणे जेવો ભારી છે એ નીચે રહી જાય હવા, અને જે હલકી હવા છે એ ક્યાં તો ઉપર વાતાવરણમાં હોય છે। હવે એની પછી છે વાતાવરણ, વાતાવરણની અંદર અલગ અલગ વાયુઓનો સમાવેશ થાય છે। હવે વાતાવરણમાં વાયુઓ એ આપણે ડાયાગ્રામ સમજવાનું છે, એ પહેલા આપણે સમજી લઈએ વાતાવરણ વિના પૃથ્વી પરની જીવ સૃષ્ટિનો અસ્તિત્વ અશક્ય છે। જેવી રીતે આપણે જંગલોમાં વૃક્ષો વનસ્પતિઓ વિના મનુષ્યનું જીવન છે એ આપણે કલ્પના કરી ન શકીએ, એના વિનાનું જીવન કેવું છે, એવી જ રીતે અહીંયા આપણે વાતાવરણના જે પણ અલગ અલગ તત્વો છે વાયુઓ છે એના વિના આપણે જીવન છે એ વિચારી ન શકીએ, બરાબર। તો શું કીધું, વાતાવરણ વિના પૃથ્વી પરની જીવ સૃષ્ટિ આપણે માનવી એટલે કે જે નાના જીવજંતુથી લઈ માનવી પછી પશુ પક્ષી વન્ય જીવ બધી જીવ સૃષ્ટિનું અસ્તિત્વ કેવું છે, અશક્ય છે। જે રીતે વૃક્ષ વનસ્પતિ વિના જીવ સૃષ્ટિ અશક્ય છે એવી જ રીતે અહીંયા આપણે વાતાવરણ વિના પણ આપણું જીવન છે અશક્ય છે। હવે વાતાવરણની અંદર, વાતાવરણની અંદર પૃથ્વીની અંદર કેટલા 3 તત્વો આવેલા છે, એક છે વાયુ, એક છે પ્રવાહી, બીજું છે ઘન। વાયુ છે ને બરાબર એ આપણે વાતાવરણ સ્વરૂપે મળે છે, પ્રવાહી છે જલાવરણ સ્વરૂપે મળે છે, અને ઘન સ્વરૂપ ઘન તત્વ છે એ કેના તો કે મૃદાવરણ તરીકે એટલે કે જમીન ક્ષેત્રે મળે છે। હવે વાતાવરણમાં આપણે ખબર છે કે અલગ અલગ તત્વો છે, અલગ અલગ કણોનો સમાવેશ છે, બરાબર। વાતાવરણની અંદર તમને અલગ અલગ તત્વો જોવા મળશે, રસકણ છે બરાબર, ધૂળના કણો છે, એવી જ રીતે વાતાવરણમાં ધુમ્મસ તમે જ્યારે જોવો છો, પછી ઝાકળ આપણે શિયાળા દરમિયાન જોઈએ છીએ, અને વાદળ હોય છે ને તો આ વાતાવરણના શું છે એક ઘટકો કહેવાય છે કે ધુમ્મસ વાદળ અને શું ઝાકળ આપણે જોવા મળે છે। હવે અહીંયા એક ડાયાગ્રામ છે, અલગ અલગ વાયુઓ આપેલા છે અને ટકાવારી આપેલી છે, બરાબર। હવે આપણે એ જોવાનું છે કે આ હોલ વાતાવરણની અંદર એટલે કે આખા વાતાવરણની અંદર કયો વાયુ સૌથી વધારે છે, કયો મીડિયમ છે, કયો સૌથી ઓછો છે, બરાબર। આપણે અહીંયા ટકાવારી પણ આપેલી છે, તો અહીંયા તમને જોવા મળે છે કે નાઇટ્રોજન છે ને એ વાતાવરણમાં સૌથી વધારે સમાવેશનો થાય છે। નાઇટ્રોજન કેટલા ટકા છે, 78.03% તમને જોવા મળશે। જ્યારે ઓક્સિજન કીધું છે તો ઓક્સિજન કેટલું છે, 20.99%। પછી ઓર્ગોન, તો ઓર્ગોન વાયુ કેટલો છે તો કે 0.94%, બરાબર। પછી કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ દેખાય છે, પછી ઓર્ગોન અહીંયા છે, બરાબર। ઓક્સિજન તમારે અહીંયા તમને જોવા મળે, કાર્બન ડાયોક્સાઇડ કેટલું 0.03% છે, અને બીજા અન્ય વાયુઓ છે, બરાબર। અન્ય વાયુમાં ઘણા બધા વાયુઓ છે એનો સમાવેશ થાય છે, કાર્બન મોનોક્સાઇડ છે જે ઝેરી વાયુ તરીકે ઓળખાય છે, એવા 0.01% છે અન્ય વાયુઓ। હવે તમને
જોવા મળશે કે સૌથી વધારે કયો વાયુ છે? નાઇટ્રોજન. બરાબર, એ તમે જો ઊંચાઈ ઉપર જશો એમ તમને વધારે જોવા મળશે. પછી ઓક્સિજન છે એના પછીનો ક્રમ આવે, પછી ઓર્ગોન આવે, કાર્બન ડાયોક્સાઈડ આવે અને પછી અન્ય વાયુઓનો સમાવેશ થાય છે. એવી રીતે વાતાવરણની અંદર આ અલગ અલગ વાયુઓનો સમાવેશ થાય છે. હવે આ બધાનો રોલ આપણી સજીવ જિંદગીમાં, સજીવ સૃષ્ટિમાં શું છે ને એ આપણે જોવાનું છે. હવે તમે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 62 ઉપર આવો, જો એમાં શું કીધેલું છે કે વાતાવરણમાં પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, બરાબર, બરફના કણો હોય છે એ ક્યાં? તો કે વાતાવરણમાં તમને જોવા મળે. એ કેવા? તો કે ધુમ્મસ સ્વરૂપે. જીવજંતુઓ વગેરે છે વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. વાતાવરણ છે બરાબર એ આપણે દિવસે કહીએ ને ગરમી અને રાત્રે ઠંડીથી બચાવે છે, એ તો તમને ખ્યાલ છે. સવારે છે એ આપણે ગરમીથી બચાવે. વાતાવરણ, વાતાવરણના અલગ અલગ સ્તરો આવેલા છે, તો એ અલગ અલગ સ્તર આપણે કહીએ સૂર્યપ્રકાશ જે ડાયરેક્ટ આપણી માનવી ઉપર પડે, જીવસૃષ્ટિ ઉપર પડે, તે જીવસૃષ્ટિને બચાવે છે ગરમીથી અને રાત્રે ઠંડીથી બચાવે છે. બરાબર, કોણ? તો કે વાતાવરણના અલગ અલગ જે પણ વાયુઓ છે એ. હવે એ વાયુઓ તમને એમ પૂછશો કે એ કઈ રીતે? તો કે વાતાવરણની અંદર આપણે જોઈ શકીએ છીએ, પણ આપણે જોઈએ છે દૂરની વસ્તુ એ વચ્ચે પણ કેટલા બધા વાયુઓ, રસકણો અને ધૂળના કણો હોય છે જે આપણે દેખાતા નથી, જે એકદમ માઇનર એટલે કે એકદમ કણ સાવ ઝીણા હોય છે. બરાબર, આપણે વસ્તુ છે એ દેખાય છે ખરી, પણ આપણે દેખાતી નથી. બરાબર, પણ હોય છે એવું કહી શકીએ. તો અલગ અલગ વાતાવરણમાં અલગ અલગ તમને છે એ વાયુઓ તમને જોવા મળશે. વાતાવરણના હિસાબે આપણે કહી શકીએ કે સવારે આપણે ગરમી નથી થતી અને રાત્રિ દરમિયાન એટલી બધી પણ ઠંડી નથી થતી. એનું કારણ છે આ અલગ અલગ વાયુઓ. વાતાવરણમાં રહેલા વાયુઓનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે. તમે બાજુનો કોષ્ટક જોયો એમાં તમને જોવા મળશે કે આપણે નાઇટ્રોજન સૌથી વધારે, પછી ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય વાયુઓ છે એની ટકાવારી તમને આપેલી છે. વાતાવરણની અંદર નાઇટ્રોજન આશરે કેટલા? 130 કિલોમીટર સુધી જોવા મળશે. તમને અહીંયા અલગ અલગ વાયુઓ છે એના કિલોમીટર આપેલા છે કે વાતાવરણની અંદર એટલા કિલોમીટર આ વાયુ, બીજા કિલોમીટર આ વાયુ. બરાબર, એ તમને હું કહું છું. નાઇટ્રોજન આશરે કેટલા? 130 કિલોમીટર સુધી જોવા મળે છે. એટલે 130 કિલોમીટરની જે ઊંચાઈ છે ને ત્યાં સુધી જોવા મળે છે તમને નાઇટ્રોજન, 130 કિલોમીટર. જ્યારે ઓક્સિજન આશરે 110 કિલોમીટર જેટલી ઊંચાઈ તમને જોવા મળશે. એટલે કે આના કરતાં આથી ઓછું છે. બરાબર, 110 કિલોમીટર જેટલું. કાર્બન ડાયોક્સાઈડ આશરે કેટલા? 20 કિલોમીટર જેટલું તમને જોવા મળશે. એટલે કે વાતાવરણની અંદર 20 કિલોમીટર જેટલું એનો સમાવેશ થાય છે. જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં કેટલી કીધી છે? 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમનું પ્રમાણ વધુ હોય છે. એટલે કે આ બધા વાયુમાં પછી હાઇડ્રોજન અને હિલિયમ છે એ અન્ય વાયુ તરીકે આવી જાય. બરાબર, એનો સમાવેશ થાય છે. ફરી એકવાર જો નાઇટ્રોજન 130 કિલોમીટર જેટલી ઊંચાઈએ હોય છે જોવા મળે છે, જ્યારે ઓક્સિજન છે 110 કિલોમીટર, કાર્બન ડાયોક્સાઈડ 20 કિલોમીટર, અને જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ હતું પછી આ વાતાવરણમાં હિલિયમ અને હાઇડ્રોજન તમને જોવા મળશે. આવી રીતે અલગ અલગ વાયુઓ છે એ વાતાવરણની અંદરથી એમનો સમાવેશ થાય છે. વાતાવરણની અંદર અલગ અલગ વાયુઓનો તો સમાવેશ થાય છે. હવે વાતાવરણમાં ક્યાં વાયુ ક્યાં સ્તરે આવેલા છે એમના વિશે આપણે જાણીશું. એ પહેલાં પાછું જોઈએ કે વાતાવરણ સજીવો ઉપર શું અસર થાય છે. તો સજીવો ઉપર થતી અસર આપણે થોડું આગળ જોશું. પહેલાં એ પહેલાં જુઓ કે વાતાવરણની સ્તર રચના, બરાબર, એના દ્વારા ચાર વિભાગો પડે છે. શોભ આવરણ, ચાર આવરણ છે. બરાબર, મુખ્ય શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. આના વિશે આપણે અંદર એ ડિટેલ ભણવાનું છે. જો વાતાવરણ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર થતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ જે સર્વવિભાજિત કરવામાં આવેલા છે. અહીંયા એમ કીધું છે કે વાતાવરણની અંદર અલગ અલગ આવરણો આવેલા છે. એ આવરણને આધારે આવા ચાર પ્રકારો પાડવામાં આવેલા છે.
આ ફેરફારને આધારે તેના ચાર પેટા આવરણો આવેલા છે. બરાબર, આ આવરણો છે વાતાવરણના ચાર આવરણ છે. ક્યુ સ્વરૂપ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. અને એ તો ખ્યાલ જ છે કે આપણા વાતાવરણની અંદર અલગ અલગ વાયુઓનો સમાવેશ થાય છે. હવે વાતાવરણની સંરચનાની અંદર પેલા આપણે ચારના પ્રકાર એટલે કે ચાર આવરણની અંદર પહેલું આવરણ છે શોભ આવરણ. હવે શોભ આવરણ એટલે શું થાય કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે. તમને તમારા પાઠ્યપુસ્તકમાં એક ચિત્ર આપેલું છે કે સૌ જમીન વિસ્તારથી થોડીક ઊંચાઈ પર એટલે કે સૌથી પહેલો આવરણ કેનો હોય છે શોભ આવરણ હોય છે. બરાબર, એ શોભ વાયુ એટલે કે આવરણ એક સ્તર છે, તેનું વાતાવરણ એક સ્તર છે. બરાબર, એ આપણે ખાસિયત જોવાની છે કે સૌથી પહેલા પ્રથમ જે પણ આવરણ છે ને એ જમીન પર્વત વિસ્તારથી પહેલું આવરણ શોભ આવરણ છે. વિષુવવૃત્ત પર જે છે ને કેટલી ઊંચાઈ ઉપર આવેલું છે એ દર્શાવે છે કે વિષુવવૃત્ત છે આપણે ખ્યાલ છે કે પૃથ્વી છે એમની અંદર આ વચ્ચે શું છે વિષુવવૃત્ત આવેલું છે. તો વિષુવવૃત્ત પર તે આશરે કેટલા 16 કિલોમીટર જેટલું ઊંચાઈ ઉપર છે. સમશીતોષ્ણ કટિબંધ જ્યાં આપણે સમ આપણે વાતાવરણ જોવા મળે જ્યાં ઠંડી પણ હોય છે અને ગરમી પણ પડે છે. સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર જેટલી ઊંચાઈ ઉપર હોય છે શોભાવરણ. અને ધ્રુવો કે જે અલગ અલગ ધ્રુવો આપણે છે આકાશમાં આકાશગંગામાં એ ધ્રુવો પણ આશરે કેટલા 8 કિલોમીટર ઊંચાઈ સુધી તમને જોવા એટલે કે ફેલાયેલા જોવા મળે છે. બરાબર, કેની કેની અંદર તમને એક તો વિષુવવૃત્તમાં જોવા મળશે, બીજો સમશીતોષ્ણ કટિબંધ છે ને એમની ઊંચાઈ ઉપર જોવા મળશે, અને પછી જે ધ્રુવની ઊંચાઈ ઉપર જોવા મળશે ક્યાં તો કે આ શોભ આવરણ જે જમીન વિસ્તારથી પહેલા સૌથી પહેલા ક્યાં તો કે શોભ આવરણનો સમાવેશ થાય છે. હવે તમારા પેજ નંબર અહીંયા તમે જુઓ 63 ઉપર જમીન વિસ્તારથી તમે શોભ મંડળ શોભ સીમા. બરાબર, આ એવું છે આવરણ કે જ્યાં વાયુનું અટકી જાય ને આ જે વાયુ. બરાબર, જે રીતે તમે ઊંચાઈ ઉપર જાઓ તો તાપમાન છે વધતું જાય છે, તો જ્યાં તાપમાન છે એનું ઘટવાનું અટકી જાય ને ત્યાં શોભ આવરણ હોય છે. બરાબર, જ્યાં પણ તાપમાનનું છે એ વધવાનું અટકી જાય ત્યાં છે એ શોભ આવરણ આવેલું હોય છે. હવે જુઓ એમની અંદર ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. જેવી રીતે આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું ઋતુ બદલે છે એવી રીતે શોભ આવરણમાં પણ છે ફેરફાર થતો જોવા મળશે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ આવરણ છે પૃથ્વી માટે ખૂબ જ મહત્વનું છે. એવું કહેવાય છે કે સૌથી પ્રથમ એટલે કે આપણે જે સ્તરે ઊભા છીએ ત્યાં શોભ આવરણનો સમાવેશ થયેલો હોય છે. એટલે જીવ સૃષ્ટિ છે બરાબર, જ્યાં મનુષ્ય પ્રાણીઓ રહે છે તે લોકો માટે છે ને વધારે મહત્વનું છે. શા માટે? કારણ કે શોભ આવરણ છે એ આપણા સ્તરે આવેલો છે એટલે કે સૌથી પહેલો આવરણ છે. એટલે આપણે જે મનુષ્ય જ્યાં રહીએ છીએ એ સ્તર ઉપર જ આવેલો આવરણ છે. વાતાવરણના તોફાનો તમે જોવો છો બરાબર, જે પણ તોફાનો વિન્ડ વંટોળો છે એ આવે છે, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, આ બધી કુદરતી છે આવરણો, વાદળો વગેરે આવરણના અનુભવાય છે. આપણે વીજળી અનુભવીએ છીએ, વરસાદ અનુભવીએ છીએ. બરાબર, આ બધા આવરણો છે ને આ બધી પ્રવૃત્તિ એ કેના તમે શોભ આવરણ દ્વારા જ આપણે અનુભવી શકીએ છીએ. ક્યારેક આપણે વીજળી જોઈએ છીએ તો એ શોભ આવરણ છે, પછી વરસાદ આવે છે તો એને પણ આપણે અનુભવી શકીએ છીએ. તો આ શોભ આવરણ છે એ અલગ અલગ રીતે આપણે ઉપયોગી બને છે. હવે આ આવરણમાં છે ને ખાસિયત એ કે 1 કિલોમીટર ઊંચાઈ આશરે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. કારણ કે 1 કિલોમીટર ઊંચાઈ થાય ને તો એનું તાપમાન કેટલું ઘટતું જાય? 6.5 સેલ્સિયસ જેટલું ઘટતું જાય. 1 કિલોમીટરની ઊંચાઈ જેમ જેમ જઈએ એ રીતે શોભ આવરણની અંદર 6.5 સેલ્સિયસ જેટલું તાપમાન કેવું જાય છે તો કે નીચું જાય છે. બરાબર, આ એમનું ખાસિયત કહી શકીએ. પછી મેં તમને કીધું એમ કે તાપમાન જે રીતે ઘટતું છે ત્યાં જ્યાં તાપમાન ઘટે છે ને ઘટવાનું અટકી જાય તો ત્યાં શું કે શોભ આવરણ આવેલું આપણે છે એવું કહી શકીએ. તો આ કેના વિશે થયું
ક્યો ભાવ રહે હવે એમના પછી આવશે સમ